હેલો વ્યુઅર્સ, હું છું બીના મોદી. આપણી ચેનલનું નામ છે લાઈફ ઇન ઓસ્ટ્રેલિયા વિથ બીના મોદી. આજે આપણે બનાવવાના છે મમ્મીની, દાદીની, નાનીઓની જૂની રીત પરંપરાથી વર્ષોથી ચાલતી આવતી એક દવા તરીકે ઘરની અંદરનું દવાખાનું, ઘરના બધા માણસોના ઉપયોગમાં આવે એવી, નાના બાળકોથી લઈને મોટાઓને લઈને બધાને, એ છે બાજરાની રાખ અને બટરવાળું પાણી અને આદુના રસની અંદર કેવી રીતના બધું નાખીને આપણે છોકરાઓને, નાનામાં નાના બાળકોને દઈ શકીએ જેની આડઅસર બિલકુલ બી ના હોય. તો આજે આપણે બનાવીએ, કારણ કે ઘણા મોટાઓને ખબર હોય, ઘણા નાનાઓને બાજરાની રાખ ન ખબર હોય. તો કેવી રીતના બનાવાય, પદ્ધતિસર સરળ રીતના, જે કોઈ બી યુટ્યુબમાં ફટનારાની આ દવાઓ નહીં મળે એ માટે ચાલો મારા રસોડામાં આપણે બનાવીએ બાજરાની રાખ અને છોકરાઓને ઘરના માણસોના હેલ્થની માટેની જાણી લઈએ વસ્તુઓ. ચાલો મારી સાથે મારા રસોડામાં ચાલો. આજે જે આપણે વસ્તુ બનાવવાના છીએ એ છે બાજરાની રાપ, જે ડૉક્ટરની દવા કરતાં પણ વધારે કામની વસ્તુ છે. ઠંડીની સિઝનમાં, એટલે કે બહારના ઠંડા દેશમાં, આ બાજરાની રાપ શરદી ઉધરસ કે ગળું થયું હોય, તાવ જેવું હોય, બીમાર જેવા લાગીએ, કસર હોય, તો આ બહુ જ કામ આવે છે. તો આજે આપણે બનાવીએ સિમ્પલ રીતના બાજરાની રાપ, અને બીજું જે છે એ ગરમ પાણીની અંદર હળદર, બટર નાખીને બટરવાળું પાણી, જેનાથી નાના છોકરાને પણ ઉધરસ હોય, તાવ હોય, શરદી હોય, ગળું થયું હોય તો મટી જાય. અને બાજરાની રાખ બહુ જૂની જાણીતી વસ્તુ છે, એને લાગતી વળગતી વસ્તુ છે. બાજરાનો લોટ જોશે, અજમો જોશે, તજ લવિંગ જોશે, સૂઠનો પાવડર છે, ઘી છે. તો જોઈએ આપણે આગળ આગળ. સિમ્પલ રેસીપી હોવા છતાં ઘણા બધાને નથી આવડતી આજના યંગ જનરેશનને, બહારના ઠંડા દેશમાં, સ્પેશિયલી ઓસ્ટ્રેલિયા જેવા દેશમાં રાબ હાલતે હાલતે બનાવવી પડે, કારણ કે બહુ જ ઠંડી છે, તરત ગળું અને શરદીને બધું થઈ જાય. કેનેડા છે, અમેરિકા છે, યુકે છે, બધે. તો સિમ્પલ રીતના બાજરાની રાબ કેવી રીતના બનાવાય એ આજે આપણે જોઈએ. તજ લવિંગ મેં લઈ લીધા છે એક એક. આની સાથે આપણે પેન ગરમ કરી લીધું છે. આ આપણી બહુ જૂની રીત છે, ઘી આમ નહીં ખવાય, ઘી આમ નહીં ખાય, પણ આ બાજરાની રાબમાં ઘી ખવાઈ જાય. તો આપણે લીધી છે એક ચમચી જેટલું ઘી. આ ઘીના હિસાબે તમારું ગળું એકદમ શેકાય અને બહુ સરસ રીતના બાજરાનો લોટ પણ શેકાય. આ જૂની રીત છે આપણી, બા દાદીના ટાઈમની, મમ્મીઓના ટાઈમની. આપણું ઘી ગરમ થઈ ગયું છે, આપણે લઈ લેશું એમાં એક એક તજ અને લવિંગ. લવિંગ તપીને ઉછળીને એ જોવાનું. એની સાથે આપણે એક ચમચી લઈ લીધો છે અજમો. અજમો અને લવિંગને આપણે થોડું ફ્રાય કરી લેશું. લવિંગ ચટાકો મારે જ, અને લવિંગ અને તજની સુગંધ બાજરાના લોટમાં એકદમ ભળીને સરસ આવશે. એક ટેબલ સ્પૂન આપણે બાજરાનો લોટ લીધો છે. બાજરાના લોટમાં ખાસ ધ્યાન રાખવાનું કે તમે વધારે લઈ લો તો તમારો બાજરાની રાબ એકદમ જાડી થઈ જાય. તો તમને પાતળી જોતી હોય, આ ત્રણ જણાને થશે આમાંથી. તમને એક ટેબલ સ્પૂન જેટલો ઘી લોટ લીધો છે, અને એ લોટની અંદર આપણે ઘીમાં લોટને શેકીએ છીએ. તમને થોડી જાડી કરવી હોય તો થોડો વધારે લોટ લેવાનો, પણ જાડી કરતાં પાતળી વધારે પીવાની મજા આવે. એ સાથે આપણે આ લોટને શેકી લેશું. આ સાથે આપણો બાજરાનો લોટ તમે જુઓ એકદમ શેકાઈ ગયો છે. તપેલું પણ ગરમ થઈ ગયો છે, બાજરાનો લોટ પણ શેકાઈ ગયો છે. આપણે લઈ લઈશું બે કચોરા જેટલું પાણી. મને બે કચોરાની રાફ કરવી છે, તો બે કચોરામાં એક ટેબલ સ્પૂન પરફેક્ટ માપ સાથે આપણે બે કચોરા જેટલું પાણી લઈ લેશું અને મિક્સ પર નાખશું. બીજો એક કચોરું લેશું. ઓછું વધતું પાણી તમે નાખી શકો, કારણ કે થોડું ઘાટું જોતું હોય તો એ પ્રમાણે. એની સાથે આપણે આ બધું ઉકાળી નાખશું પાણીને. તમે જુઓ ઘી અને બાજરાનો લોટ એકદમ સરસ થઈ ગયો છે મિક્સ. આ તમને કોઈ રેસ્ટોરન્ટમાં, હોટલમાં આ વસ્તુ નહીં મળે, પણ શરદી, ઉધરસ, ગળું, તાવ, કોઈ પણ ઠંડી લાગતી હોય, કસર જેવું લાગતું હોય, તો આ વસ્તુ બેસ્ટમાં બેસ્ટ આપણી મમ્મી દાદીના ટાઈમની જે મેડિસિન કયો, દવા જ કયો, કે જે પણ કયો, એ રેસીપી બેસ્ટ રેસીપી છે બાજરાની રાબ. આ બાજરાની રાબ બહુ ગુણકારી હોય છે. બાજરો આમ પણ બહુ જ સારો શરીર માટે,
તો તમે એમને એમ પણ ખાવા માટે રાખો, છોકરાઓને દિયો પીવા માટે એમને અમુક ટાઈમે, તો એ બી સારી. એની સાથે આપણે એક ચમચા જેટલો મેં ગોળ લઈ લીધો છે. તમારા ઘરમાં ગળ્યું કેટલું કેવું ભાવતું હોય એના ઉપર મેં એક ટેબલ સ્પૂન જેટલો ગોળ લઈ લીધો છે. ગોળ તમે ગમે એ લઈ શકો. તો આ ગોળ છે, કોલ્હાપુરી હોય તો કોલ્હાપુરી, અહીંયા આગળ જે મળતું હોય અમે લેતા હોઈએ. તો આ ગોળને આપણે ઉકાળવા માટે મૂકી દઈશું અને આપણે એને 2-5 મિનિટ ઉકળવા દઈશું. એ ઉકળશે ત્યારે જ આપણે એમાં સૂટ નાખી દઈએ. તમે 2 પિંચ ઓફ સૂટ લીધી છે. જિંજર પાવડર એ આપણે લઈને એને ઉકાળવા દઈશું. 1 પિંચ ઓફ હળદર નાખવી હોય તો તમે નાખી શકો, કારણ કે ગુણકારી હોય છે. આ પીવાથી બીજે દિવસે ગળું એકદમ ક્લિયર થઈ જાય, તમને ઉધરસ સરદી કાંઈ પણ હોય તો મટી જાય. આપણે 1 પિંચ ઓફ હળદર જરાક એવી નાખી દઈશું. પરફેક્ટ માપ સાથે રેસ્ટોરન્ટમાં ક્યાંય પણ ન મળે એવી બાજરાની રાબ આપણી હમણાં જ તૈયાર થઈ જશે. એ સાથે આપણી રાબ ઉકળવા માંડી છે, એકદમ એકરસ થઈ ગઈ છે, એકદમ મિક્સ થઈ ગઈ છે. અમારા ઘરમાં જ્યારે પણ ગળું થાય, શરદી હોય કે ઉધરસ જેવું હોય, તો અમે બધા આ રાબ કરીને જ પીતા હોઈએ. તો બેસ્ટમાં બેસ્ટ ડોક્ટરની દવા કરતાં પણ ઘરની વસ્તુ, ઘરની બનાવેલી વસ્તુ બાજરાની રાબ ઉકાળેલી આ ગરમ ગરમ તમે પીઓ, પરફેક્ટ માપ સાથે પરફેક્ટ રેસીપી જરૂર બનાવજો. એકદમ સ્વાદિષ્ટ થતી હોય છે, બહુ સરસ થતી હોય છે. આપણે બાજરાની જે રાબ બનાવી એ જ્યારે બાળક આવે, તો જ્યારે બાળકને જન્મ આપે ત્યારે પણ એ લેડીઝને બધાને બહુ જ પીવા માટે દેતા હોય છે. એ આપણી જૂની રીત છે, એ શરીર માટે બહુ જ સારી, કમર, બેક અને બાળક માટે પણ, આવનાર બાળક માટે પણ અને માતા માટે પણ બહુ જ સારી. તો આ એક દવા તરીકે અને એક રાબને બહુ સારી રીતના ઉપયોગમાં લેવાય છે. ઘણાને નથી આવડતી હોતી, એના માટે આ રાબ બનાવવાની રીત બહુ ઉપયોગી છે. એની સાથે બાળકોને, નાના બાળકોને જો ગળાનું કંઈ થયું હોય, શરદી, ઉધરસ, ગળું, તો 1/2 કપ જેટલું કે 1/2 કપ નાનું જેટલું તમારે પાણી પીવડાવાય એટલું તમે પાણી લેજો. આપણે એને સેજ સતપ કરશું, લુક વોર્મ જેવું. આપણે બાળકને મિલ્ક, દૂધ આપતા હોય બોટલમાં એ પ્રમાણે એની અંદર આપણે નાખશું 1 પિંચ ઓફ હળદર. કોરોનામાં આ વસ્તુ બહુ જ કામ લાગે એવી હતી. આ કોરોનામાં બધા બહુ બનાવી બનાવીને પીતા હતા, તો વસ્તુ કામની છે, ધ્યાનમાં રાખવા જેવું છે. ઘણીવાર ખબર પણ હોય મગજની બારે વયું જાય. 1 પિંચ ઓફ નિમક અને ઉકળતા પાણીમાં જરા કેવું ઘી. ઘીના હિસાબે ગળું એકદમ લીસું થઈ જાય, ઉધરસ હોય, શરદી હોય, તો આ વસ્તુ કામની છે બાળકો માટે પણ. એની સાથે આપણે ઉકાળીને સતત પાણી તમે છોકરાઓને આપી શકો. એ સાથે આપણું ઘી છે કે બટર છે, બટર હોય તો પણ સારું, ઘી હોય તો પણ સારું. આનાથી ગળું લીસું થઈ જાય, ઉધરસ આવતી મટી જાય અને બેસ્ટમાં બેસ્ટ મેડિસિન છે આ. આ છે હળદરનું પાણી, આ છોકરાઓ માટેની બેસ્ટ મેડિસિન, ઘરની દવા, બા દાદી મમ્મીઓના ટાઈમની વસ્તુ છે આ. ઘણીવાર વિસરાતી જતી હોય છે મગજમાંથી, તો આ આપણી વસ્તુ તૈયાર છે, તરત જ તૈયાર થઈ જાય. આ તમે 1 ચમચી બાળકને આપો, 2-3 ચમચી આપો તો આડઅસર પણ નહીં. આની કોઈ દુરુપયોગ, કંઈ પણ વસ્તુ આની આડઅસર નથી હોતી કે છોકરાઓને કંઈ પણ તકલીફ ના આવે. પણ ગળું સારું રહે તો રોજ તમે 1 ચમચી નાના બાળકોને આપો તો બહુ જ સારું. સ્પેશિયલી આ ઠંડીઓના વેધરમાં, ઠંડીના વેધરમાં બહારના દેશમાં આ બેસ્ટ મેડિસિન છે, જે આપણી જૂની અને જાણીતી. તો આજે આપણે જોઈ બાજરાની રાબ અને ગરમ પાણી બટરવાળું, છોકરાઓ માટેની, મોટાઓ માટેની, ઘરના બધા માટેની એકદમ ઉપયોગમાં આવે એવી વસ્તુ. તો મળ્યા પાછા બીજી નવી રેસીપી સાથે. આજે આપણે બનાવ્યું શું, તો રાબ. કેવી રીતના તમે જોઈ કેવી રીતના આપણે રાબ બનાવી. રાબ છે, બટરનું પાણી છે અને આદુનો રસ. આદુના રસમાં એવી રીતના છે કે આદુને થોડું કૂટીને આનો રસ લઈ લેવાનો, એમાં 1 પિંચ ઓફ હળદર અને 1 ચમચી જેટલું તમને મધ. આ છે ઓસ્ટ્રેલિયાનું મધ, ઓસ્ટ્રેલિયાનું પ્યોર હની. તમને અંદરથી પણ દેખાડું, ઓસ્ટ્રેલિયાનું હની બહુ જ વખણાય, પણ ગમે એ હની મળતું હોય તો આદુનો રસ એકદમ પાતળા એવા કપડામાં તમે નીચોવી શકો, કે ગળણાની અંદર કૂટીને નીચોવીને રસ કાઢો. છોકરાઓ માટે બેસ્ટ, ઉધરસ હોય, શરદી હોય, કસર જેવું હોય, તો આ સારામાં સારી ઘરની આપણા દાદી મમ્મી
નાની જૂની રીત જે ચાલતી આવી છે પણ ઘણાને ન ખબર હોય કે રાબ કેવી રીતના કરવાની, તો આપણે આજે રાબ બનાવી અને રાબ જોઈ કેવી રીતના કરી. રાબની સાથે આપણે હળદરવાળું આ જે પાણી છે, બટરવાળું પાણી, આ નાના બાળકોને તમે એક ચમચી એમને એમ પણ આપો તો આની કોઈ આડઅસર ન હોય. આ કોઈ પણ ચીજની આડઅસર નથી. ઘરની દવાખાનું, ઘરની અંદર ડોક્ટર, ઘરની અંદર દાદી, નાની મમ્મીઓની જૂની રીત આ જરૂર જરૂર સબસ્ક્રાઇબ કરજો. બીજાને પણ કહેજો, હેલ્પફુલ થશે. વધારે તો મમ્મીઓ માટે છે, કારણ કે મમ્મીઓને ખબર હોય તો અફટનારાનો છોકરાઓને આપી દેવાય. ઘણીવાર અમને બી ખબર હોય તો હું ખુદ પોતે બી ઘણીવાર મગજમાંથી નીકળી જાય કે આ દઈ દેવાનું છે. આ ત્રણ વસ્તુ હાજર રાખવાની, શરદી, ઉધરસ, તાવ, કસર બધામાં કામ આવે. અને બાજરાની રાબ તો છે તે બાળક જન્મ્યું હોય તો એ મમ્મીઓને પણ બહુ જ કામ આવે, બહુ જ સારી, આમ પણ હેલ્ધી. તો આ સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આવી રેસિપીઝ તમને ક્યાંય જલ્દીથી યુટ્યુબમાં નહીં મળે તો તમે આ જરૂર સબસ્ક્રાઇબ કરજો. બીજાને પણ કહેજો, બાજુમાં બેલ બટન છે એને પ્રેસ કરજો અને કોમેન્ટ લખજો. તો આવ્યા પાછા બીજી નવી નવી રેસિપી સાથે. ત્યાં સુધી સ્ટે સેફ એન્ડ બાય બાય.